તમારી જાતને પ્રેમ માટે બદલવી જરૂરી છે પત્ની અને પતિને કહ્યું તમે ક્યાં સુધી અખબાર વાંચતા રહેશો અહીં આવો અને તમારી વાલી દીકરીને ખવડાવો પતિએ અખબાર બાજુ પર ફેંકી દીકરી તરફ ધ્યાન આપ્યું દીકરીની આંખમાં હંસુ હતા અને સામે ભોજનની થાળી દીકરીની સારી છોકરી છે અને તેની ઉંમરના બાળકો કરતાં વધુ હોશિયાર છે પતિએ ભોજનની થાળી હાથમાં લીધી અને દીકરીને કહ્યું દીકરી તું કેમ નથી ખાતી આવ દીકરી હું તને ખવડાવી દઉં ભોજન ન ગમતી પુત્રીએ રડવાનું શરૂ કર્યું અને કહ્યું હું આખું ભોજન ખાઈશ પણ તમારે વચન આપવું પડશે પ્રોમિસ પતિએ દીકરીને સમજાવતા કહ્યું આટલી મોગી વસ્તુઓ ખરીદવાનો આગ્રહ ન રાખ ના પપ્પા હું કોઈ મોગી વસ્તુનો આગ્રહ નથી કરી રહ્યો પછી ધીમે ધીમે જમતી વખતે દીકરીએ કહ્યું હું મારા બધા વાળ કાપી નાખવા માગું છું પતિ પત્ની બંને આશ્ચર્યચકિત થઈ ગયા અને દીકરીને ઘણું સમજાવ્યું કે છોકરીઓ માટે માથાના બધા વાળ કપાઈ જાય એ સારું નથી પરંતુ પુત્રીએ જવાબ આપ્યો પપ્પા તમારી સલાહ પર મેં સડેલું ખોરાક ખાધું જે મને પસંદ નહોતું અને હવે વચન પૂરું કરવાનો તમારો વાળો છે આખરે દીકરીની જીત સામે પતિ પત્નીએ તેની વાત માનવી પડી બીજા દિવસે પતિ દીકરીની શાળાએ મૂકવા ગયો દીકરી ગંજી બહુ વિચિત્ર લાગતી હતી શાળામાં એક મહિલાએ પતિને કહ્યું તમારી પુત્રીએ ખૂબ જ સરસ કામ કર્યું છે મારો પુત્ર કેન્સરથી પીડિત છે અને સારવાર દરમિયાન તેના બધા વાર ખરી ગયા છે તે આ સ્થિતિમાં સ્કૂલે આવવા માગતો ન હતો કારણ કે સ્કૂલના છોકરાઓ તેમને ચીડાવતા હતા પણ તમારી દીકરીએ કહ્યું કે તે પણ ટાલ પડીને શાળાએ આવશે અને તેણે તેમ કર્યું આ કારણે જુઓ મારો પુત્ર પણ શારાએ આવ્યો હતો આવી દીકરી મેળવીને તમે ધન્ય છો આ બધું સાંભળીને પતિ રડવા લાગ્યો અને તેને મનવા વિચાર્યું કે આજે દીકરીએ શીખવી કે પ્રેમ શું હોય છે આ ધરતી પર સુખી એ નથી કે જેઓ પોતાની શરતો પર જીવે છે પણ સુખી એ છે જેઓ તેઓ જેને પ્રેમ કરે છે તેના માટે બદલાય છે પ્રેમ માટે જે ખુશીથી પોતાની જાતને બદલી નાખે છે તે જ સાચો પ્રેમ છે જો તમારી જાતને બદલવી છે એ મજબૂરી લાગે તો એ પ્રેમ નથી સમાધાન છે